नमस्कार विद्यार्थिनी बहनों, आप सौए धोरण 10 बोर्डनी परीक्षा सफलतापूर्वक पास करी अने धोरण 11 मां श्रीमती एनबी कांबलिया कन्या विद्यालय जूनागढ़ खाते प्रवेश मेळ्यो छे ते बदल हूँ बीएम राम आप सौने अभिनंदन आपी आवकारू छूं। आजे आपणे धोरण 11 गुजराती प्रथम भाषा अंतर्गत काव्य एक नाविक वर्तो बोलियो नो अभ्यास करीशु। काव्यना कविनु नाम छे भालण। भालण ए मध्यकालना 15मी सदीना पूर्वार्धमा अने 16मी सदीना उत्तरार्धमा थई गयेला कवि छे। भालण ए गुजराती साहित्य માં ખાસ કરીને આખ્યાન સાહિત્યમાં એમનું યોગદાન બહુમૂલ્ય છે। આખ્યાનને કડવાબદ્ધ કરી અને રજૂ કરનાર કવિ ભાલણ હોવાને કારણે ભાલણને આખ્યાન સાહિત્યના પિતા ગણવામાં આવે છે। પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે કે ભાલણ એ ક્યા સાહિત્યના પિતા છે, તો આખ્યાન સાહિત્યના પિતા છે। અથવા તો ભાલણને કોના પિતા માનવામાં આવે છે, તો આખ્યાન સાહિત્ય સ્વરૂપના પિતા ભાલણ છે। ભાલણનું પૂરું નામ પુરુષોત્તમદાસ ત્રવાડી, એમનું વતન પાટણ હતું। તેઓ જ્ઞાતિએ મૂળ બ્રાહ્મણ, એક ઉત્તમ પદરચનાકાર તરીકે, ઉત્તમ અનુવાદક તરીકે અને આખ્યાન કવિ તરીકે ભાલણ જાણીતા છે। રામ બાલચરિત, રામ વિવાહ, નળાખ્યાન, ધ્રુવાખ્યાન, કાદંબરી આ એમની ઉત્તમ અને યશોદાયી કૃતિઓ છે। બાણભટ્ટની ગદ્યમાં લખાયેલી કાદંબરીનો કવિ ભાલણે પદ્યમાં ખૂબ સુંદર અનુવાદ કરેલ છે અને એટલે જ કેકા શાસ્ત્રીએ તેમને પ્રથમ અનુવાદક તરીકે પણ તેમની ગણના કરી છે। કવિ પરિચય બાદ આપણે કાવ્યની સામાન્ય સમજ મેળવીએ તો આ કાવ્ય એ જાણીતા પ્રસંગ પરથી લેવામાં આવ્યું છે। રામાયણનો ખૂબ જાણીતો પ્રસંગ કેવટ પ્રસંગ છે એ આ કાવ્યનો વિષય છે। દુલાભાયા કાગ, કવિ કાગ બાપુએ જે અમર રચના કરી છે, પગ મને ધોવા દિયો ને રઘુરાય, શક મને પડ્યો છે મન માહી, આ રચનાની અંદર જે વિષય છે, જે વાત છે, એ જ વાતને કવિ ભાલણે આ કાવ્યમાં સરળ શબ્દોમાં મૂકીને આપણી સમક્ષ એ પ્રસંગને તાદસ કરવાનો પ્રયાસ કર્યો છે। 14 વર્ષના વનવાસને કારણે રામ, સીતા, લક્ષ્મણ સાથે જ્યારે વનવાસ જવા નીકળે છે, રસ્તામાં નદી આવે છે, નદીને પાર કરવા માટે નાવની જરૂર પડે છે, પણ નાવિક લક્ષ્મણ, સીતા, વિશ્વામિત્ર બધાને હોડીમાં બેસવાની અનુમતિ આપે, ફક્ત રામને અનુમતિ આપવાની ના પાડે છે। કારણ શું? તો એણે જે સાંભળેલી વાર્તા છે કે રામની ચરણરજથી પથ્થર પણ સ્ત્રી બની જાય અને એના મનમાં શંકા જન્મે કે કદાચ મારી હોડી પણ જો સ્ત્રી બની જાય તો મારી આજીવિકા ટળે, ઉલટાનું એક સ્ત્રીને બદલે બે સ્ત્રી, આપત્તિ વધે, કુટુંબનું ભરણ પોષણ કેમ કરવું, એ સમસ્યા એમને નડે અને એ સમયે પોતાની મૂંઝવણ રજૂ કરે છે ત્યારે વિશ્વામિત્ર ઋષિ મધ્ય માર્ગ કાઢે છે અને ભગવાન રામના ચરણ પખાડવાની વાત કરે છે ગંગાજળ ભળે। નાવિકને વાત યોગ્ય લાગે છે, પ્રભુને પણ એ વાત યોગ્ય લાગે। રામ એકદમ મંદ મંદ હાસ્ય કરતા કરતા નીચે બેસી જાય, નાવિક દોડીને ગંગાજળ લઈ આવે અને પ્રેમપૂર્વક એ પ્રભુના ચરણ પખાડે છે, પાદ પ્રક્ષાલન, પગ ધુએ છે, પોતાના જીવનમાં આવો ધન્ય લાવો
નાવિકને મળ્યો એની વાત કવિ ભાલણે બહુ સુંદર રીતે આ કાવ્યમાં રજૂ કરી છે. નાવિક વળતો બોલ્યો, કાવ્યની શબ્દ સહ સમજૂતી મેળવીએ. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાત સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. શરૂઆતની પંક્તિમાં જ વિદ્યાર્થી મિત્રો, નાવિક પાછો વળીને વળતો બોલ્યો એટલે પાછો વળીને એને કંઈક યાદ આવી ગયું, એને કોઈ વાતનું જ્ઞાન થયું એટલે તરત જ પાછો વળીને પ્રભુ રામની આગળ જઈને એને સંબોધીને સાંભળો મારા સ્વામ, કારણ કે ઈશ્વરને બધા જ પોતાના ગણે છે અને સ્વામ એટલે સ્વામી, ધણી, માલિક, ઈશ્વર. હે મારા ઈશ્વર, તમે સાંભળો. નાવિક પોતાની મનની વાત એ પ્રભુ રામની આગળ રજૂ કરે છે. સાત સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. સાત, તમારી સાથે જે છે તે બધા સહુ કે એટલે સૌને, નાવ એટલે હોડીમાં બેસો એટલે પ્રેમપૂર્વક બેસો. તમારી સાથે જે બધા છે એ એટલે બધા એટલે કોણ? ઋષિ વિશ્વામિત્ર, લક્ષ્મણ, સીતા, તમે બધા જ નાવમાં પ્રેમપૂર્વક બેસો. પરંતુ હે પ્રભુ, નહીં બેસારું રામ. પરંતુ હે રામ, તમને હું નહીં બેસારું. તમે જુઓ તો ખરા, કવિ ભાલણ જે કાવ્યની શરૂઆતમાં આખી એ વાતને કેટલી સુંદરતાથી ગૂંથી છે. પ્રભુ તો ભવસાગર પાર કરાવે, એ ભવસાગર પાર કરાવનારા પ્રભુને પેલો નાવિક નદી પાર કરવાની પણ ના કહે છે. એની પાછળનું કારણ છે, નાવિક પોતાની વાતને પૂર્ણ નથી કરી દેતો. હજુ નાવિક એ વાતને આગળ નહીં બેસારું, એનું કારણ શું? વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર. ત્રીજી પંક્તિ, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર. મેં વાર્તા સાંભળી છે, કોઈની પાસેથી વાત સાંભળી છે. વાર્તા એટલે વાત, સાંભળવી, જાણવી. કોઈએ મને કહ્યું છે, ક્યાંકથી મેં સાંભળ્યું છે કે તમારી ચરણ રજ, ચરણ એટલે પગ, રેણ એટલે રજ, અપાર એટલે પાર વગરની, તમારી ચરણ રજમાં પાર વગરની શક્તિ ભરેલી છે. તમારી ચરણ રજ પણ શક્તિ સભર છે. સુકામ અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર. અહલ્યા જે ગૌતમ ઋષિના પત્ની હતા અને ગૌતમ ઋષિના શ્રાપને કારણે અહલ્યા પથ્થર બની જાય છે, એ આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. અને પથ્થર બનેલી અહલ્યા શ્રાપિત અવસ્થામાં કેટલોય સમય પડી રહે છે. અને એક વખત વિશ્વામિત્ર ઋષિ સાથે રામ લક્ષ્મણ એ ગૌતમ ઋષિના આશ્રમ જવા નીકળે છે, ત્યારે આશ્રમની બહાર એ મોટો પથ્થર જે છે એ પથ્થરમાં પ્રભુ રામનો ચરણ, પ્રભુ રામની ચરણ જડે છે, એના પગનો સ્પર્શ થાય છે. અને પથ્થરમાંથી અહલ્યા ઉત્પન્ન થાય છે. પથ્થર પાષાણ ફીટી નાર, પથ્થર ફૂટે છે, પથ્થર તૂટે છે અને નારી ઉત્પન્ન થાય છે. નારી એટલે બીજું કોઈ નહીં પણ
ગૌતમ ઋષિના શ્રાપિત પત્ની અહલ્યા. એટલે કહે છે કે મને ખબર છે કે પથ્થર તૂટ્યો અને એમાંથી અહલ્યા જેવી સ્ત્રી ઉત્પન્ન થઈ હતી. હા, પાષાણ, પાષાણ એટલે પથ્થર, ફીટી એટલે તૂટવું, ફૂટવું, જન્મ. અને આગળ ઉપર પોતાની વાત કરતા નાવિક પોતાનો પક્ષ રજૂ કરે છે. આજીવિકા મારી એહે છે જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ટ પાષાણ એક. મારી આજીવિકા રોજીરોટીનું સાધન, કમાણીનું સાધન એહે છે. એહે એટલે આ છે, નાવ છે. આ નાવ મારી કમાણીનું સાધન છે. જુઓ મન વિવેક, તમે મનમાં, તમારા અંતરાત્મામાં વિવેકપૂર્વક વિચાર કરીને મને કહો. વિવેક એટલે સારા નશાનું ભાન. અને એટલે વિવેકથી તમે મને કહો, સ્ત્રી થતા વાર ન લાગે. જો પથ્થર પણ સ્ત્રી બની જાય તો આ તો નાવ છે, લાકડાની બનેલી છે, એ પણ સ્ત્રી થઈ જાય તો શું થાય? અને એટલે સ્ત્રી થતા વાર ન લાગે, તમારી ચરણ રજ અડે અને સેકન્ડમાં જ એ સ્ત્રી થઈ જાય, અમુક ક્ષણમાં જ એ સ્ત્રી થઈ જાય. કારણ કાષ્ઠ પાષાણ એક, કાષ્ઠ એટલે લાકડું, પાષાણ એટલે પથ્થર. લાકડું અને પથ્થર બને એક છે. લાકડું પણ જડ, પથ્થર પણ નિર્જીવ જડ. આ નિર્જીવ વસ્તુ પણ તમારી ચરણ રજના સ્પર્શથી સજીવન થઈ ઉઠે છે એવું મેં સાંભળ્યું છે. અને એટલે મને બીક લાગે છે, મને ડર લાગે છે. હે પ્રભુ, તમે વિવેકપૂર્વક નિર્ણય કરો. નાયક પોતાની મીઠી મૂંઝવણ ને આગળ વધારતા પોતાનો પક્ષ વધુ મજબૂત કરે છે. ભાલણે કેટલી સુંદર પંક્તિઓ વિદ્યાર્થી મિત્રો લખી છે. આ જીવિકા ભાંગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મલીને શું જમે, હું શી કરું તાપેર. મારી આજીવિકા, મારી રોજીરોટીનું, કમાણીનું સાધન ભાંગી જાય. કમાણી મારી પૂરી થઈ જાય, નાવ સ્ત્રી બની જાય, મારી તો કમાણી જ જાય, શું કરીને હું મારા કુટુંબનું ભરણ પોષણ કરું. આગે એક સ્ત્રી છે ઘેર, અનેક મુશ્કેલી પણ જણાવી દે છે. મારી પત્ની મારા ઘરે છે, એનું ભરણ પોષણ થઈ શકે એટલા માટે તો હોડી ચલાવું છું. આગે, આગળ એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હોડી પણ સ્ત્રી બની જાય તો એકને બદલે બે સ્ત્રી થઈ જાય, તો આ બે મળીને એને જમાડું, એનું પેટ કેવી રીતે ભરું, એનું ભરણ પોષણ કેવી રીતે કરી શકું, હું સી કરું તા પેર. હું કેવી રીતે, સી એટલે કેવી રીતે, કરું તા તેમની પેર, પેર એટલે પેરવી, વ્યવસ્થા, તજવીજ. હું કેવી રીતે એના ભરણ પોષણની વ્યવસ્થા પ્રભુ કરી શકું. હું સામાન્ય માણસ ઓળી ચલાવીને તો આ ભરણ પોષણ કરું છું, એ ઓળી જ સ્ત્રી થઈ જાય તો કહો શું થાય. અને એક સ્ત્રીને બદલે બે સ્ત્રીનું ભરણ પોષણ કરવાનો જવાબદારી મારા શિર પર આવી પડે તો પ્રભુ કેવા વિપત્તિના વાદળો મારી પર વરસી પડે એ તો કહો. અને નાવિકના પ્રશ્નોનો જવાબ વિશ્વામિત્ર મંદ મંદ હસીને આપે છે. એ મધ્યસ્થી કરે છે, ગુરુમાર્ગ કાઢે છે અને કહે છે, હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. હસીને મંદ મંદ હાસ્ય સાથે વિશ્વામિત્ર ઋષિ બોલે છે નાવિકને સંબોધીને કે ચરણ રેણે, ચરણ એટલે પગ, રેણે એટલે રજ, સ્ત્રી નારી. ચરણની રજથી, પ્રભુ રામની ચરણ રજથી નિર્જીવ વસ્તુ સજીવ થઈ જાય છે અથવા તો
પથ્થર છે એ સ્ત્રી થઈ જાય છે એ વાત છે ને, તો એક કામ કર, તે માટે ગંગાજળ લઈને પખાલો હરિ પાય. હરિ એટલે ભગવાન, ઈશ્વર પરમાત્મા, પાય એટલે પગ, પખાલો એટલે પ્રેમપૂર્વક ધુઓ. આ માટે તું ગંગાજળ ભરી અને પ્રભુના પગને તારા હાથે જ સાફ કરી નાખ, એક પણ રજ ન રહે, ચરણ રજ દૂર થઈ જાય, તારી શંકા દૂર થઈ જાય, તારી શંકાનું સમાધાન થઈ જાય. અને ભગવાન રામ હોળીમાં લક્ષ્મણ સીતાની સાથે બેસી અને નદી પાર કરી શકે. આ બધા જ પ્રશ્નોનો ઉકેલ આ એક જ વસ્તુ છે. એટલે તે માટે ગંગાજળ લઈને પખાલો હરિ પાય, અને એ માટે ગંગાજળ લઈ અને પ્રભુના પગને તમે પ્રેમપૂર્વક સાફ કરો. અનુમતિ મળી ગઈ, માર્ગ બતાવી દીધો વિશ્વામિત્ર ઋષિએ, અને નાવિકના ભાગ્ય ખુલી ગયા. પરમ કૃપાળુ પરમાત્માના પગ પખાડવા માટે પ્રત્યક્ષ સ્વરૂપે એમના પગ પખાડવા માટે જપ તપ વ્રત કરીએ તો પણ ન આપણા જીવનમાં એવો સમય ઉદ્ભવે, એવો સમય, એવો પ્રસંગ આજે નાવિકની સામે પ્રત્યક્ષ ઉદ્ભવ્યો, એનું અહોભાગ્ય કહેવાય, ધન્યભાગ્ય કહેવાય. સ્મરણ કરો અને છતાં પણ દૂર રહે અને કોઈ પ્રકારની ખેવના વગર કેવી રીતે ઈશ્વર એકાએક સહજ અનાયાસ આકસ્મિક જીવનમાં ધન્યતા ભરી જતા હોય છે, એ આ પદની અંદર એ વાત રજૂ થઈ છે. છેલ્લે આખા એ પ્રસંગનો ઘટનાક્રમ અહીં રજૂ થાય છે કે ભવસાગર પાર કરાવનાર પોતાના એક જ હુકમથી સમગ્ર સૃષ્ટિની અંદર નિયમો, તંત્ર કે વ્યવસ્થાનો ફેરવનાર પરમાત્મા એક સામાન્ય માણસની જેમ વર્તન કરે. જેમ ભગવાન કૃષ્ણ પરમાત્મા જશોદા આગળ સામાન્ય બાળક થઈ જતા હતા. જશોદા પૂછે કે કૃષ્ણ, આ ગોપીઓની ફરિયાદ બરાબર છે? તે માખણ ખાધું છે, મોઢું ખોલ અને આપણને અમર પદ મળે, મૈયા મોરી મેની માખણ ખાયો. એવી જ રીતે હસીને હરિ હેઠા બેઠા વિશ્વામિત્ર ઋષિની જેમ જ ભગવાન રામ પણ મંદ મંદ હાસ્ય કરી અને આ સામાન્ય નાવિકની જે મૂંઝવણ છે એ મૂંઝવણને દૂર કરવા માટે, શંકાનું સમાધાન કરવા માટે એ જે કહે તે કરવા પોતાની તત્પરતા બતાવે. આનાથી મોટી રૂડી વાત કઈ હોઈ શકે? ભગવાનનો ભક્ત પરનો પ્રેમ કેટલો ઉત્તમ અને ઉચ્ચ હોય છે એનું આ દ્રષ્ટાંત છે કે પરમ કૃપાળુ પરમાત્મા પણ પોતાના ભક્ત આગળ સામાન્ય બની જાય છે. અસીને હરિ હેઠા બેઠા, બેઠા પણ ક્યાં બેઠા? નીચે બેસી ગયા, જમીનમાં બેસી ગયા. ત્રિલોકનો નાથ જમીન પર બેસી ગયો. આસનની પરવા ન કરી, ઉચ્ચ પ્રકારના સિંહાસનની વ્યવસ્થા ન કરી, હું અહીં કેમ બેસી શકું એમ નહીં. આટલું સહજ જેનું જીવન હોય એ જ બીજાના હૃદય સુધી પહોંચી શકે. રામ અશરણ શરણ, ભગવાન રામ તો નિરાધારના આધાર છે. અશરણ, જેનું કોઈ શરણ નથી, જેનું કોઈ ક્યાંય આધાર નથી, ટેકો નથી, એવા લોકોને એ શરણો આપે છે, ટેકો આપે છે, સ્થાન આપે છે. નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચરણ. નાવિકે, હોળી ચલાવનાર કેવટે અથવા તો ખલાસીએ ગંગાજળ ભરીને પખાલ્યા તા, પ્રભુના પગ ધોવાનું પાવન કાર્ય
પ્રેમપૂર્વક પગ ધોવાનું પાવન કાર્ય એણે શરૂ કર્યું. નાવિકના જીવનમાં પ્રભુના પગને પખાળવાનો લાહવો મળ્યો, એના જીવનની ધન્યતા છે. અને પ્રભુના એ ચરણ ધોઈને નાવિકે પોતાનું સમગ્ર જીવન એનું કૃતાર્થ થઈ ગયું.